હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ છ વિષય ઇંગ્લિશ. આજે આપણે ઇંગ્લિશના પીરિયડમાં ઇંગ્લિશ ટેક્સ્ટબુકનો લેટ્સ રીડ મોર વિભાગમાં યુનિટ ટુ એટલે કે પ્રોઝ ટુ શીખવાનો છે. બ્યુટિફુલ બર્ડ્સ. તો હું તમને પ્રોઝ ટુ માટે મારા આ વિડીયો સાથે એક લિંક મોકલાવું છું. એ લિંક ખોલીને તમારે આ પ્રોઝ ટુની માહિતી સમજૂતી મેળવી લેવાની રહેશે. હવે હું તમને પ્રોઝ ટુ તમારી સ્વાધ્યાય પોથીમાં લખાવું છું. ચાલો તમે તમારી સ્વાધ્યાય પોથી ખોલો, પેજ નંબર 54, પ્રોઝ ટુ બ્યુટિફુલ બર્ડ્સ. ક્વેશ્ચન નંબર 1, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ્સ ફ્રોમ ધ લેસન. પેરેગ્રાફ પહેલો, એનો એમસીક્યુ નંબર 1, ડેસ આર ગ્રે. તો લખો બી, બી પટ્ટી કરો, બ્રેકેટમાં લખો બી, ડવ્સ. નંબર 2, પેરોટ્સ આર ડેસ. એ ગ્રીન, ડેસ લખો, અહીંયા બ્રેકેટમાં લખો એ. નંબર 3, ડેસ આર બ્લેક. સી કુકુસ, બ્રેકેટમાં સી. પેરેગ્રાફ નંબર 2. ક્વેશ્ચન નંબર 1, વિચ બર્ડ હેઝ અ સ્ટ્રોંગ બીક. આન્સર, ધ વુડ પીકર હેઝ અ સ્ટ્રોંગ બીક. પેરેગ્રાફ નંબર 3, પેજ નંબર 55 પર. ક્વેશ્ચન નંબર 1, ડિસ્ક્રાઇબ ધ આઉલ. આન્સર, ધ આઉલ હેઝ બિગ રાઉન્ડ આઈસ એન્ડ અ સ્મોલ બીક. એમસીક્યુમાં નંબર 1, ધ આઉલ ઇઝ અ ડેસ બર્ડ. બી હાર્મલેસ, બ્રેકેટમાં લખો બી. નંબર 2, ધ આઉલ ઇઝ અ ડેસ. સી નાઇટ બર્ડ, બ્રેકેટમાં સી. ચાલો પેરેગ્રાફ નંબર 4, એનો ક્વેશ્ચન નંબર 1, વેર ડુ પેલિકન્સ લીવ. આન્સર, પેલિકન્સ લીવ નિયર બિગ લેક્સ. નંબર 2, હાઉ બિગ આર સમ પેલિકન્સ. આન્સર, સમ પેલિકન્સ આર 4 ફીટ લોંગ. એમસીક્યુ નંબર 1, ધ પેલિકન ઇઝ અ ડેસ. એ વોટર બર્ડ, બ્રેકેટમાં એ. નંબર 2, ધ પેલિકન હેઝ અ લાર્જ બી બિગ, બ્રેકેટમાં બિગ. પેરેગ્રાફ નંબર 5, ક્વેશ્ચન નંબર 1, વોટ ડઝ ધ વેવર બર્ડ યુઝ ટુ વેવ ઇટ્સ નેસ્ટ. આન્સર, ધ વેવર બર્ડ યુઝિઝ સોફ્ટ સ્ટ્રોસ એન્ડ લીવ્સ ઓફ ગ્રાસ ટુ વેવ્સ ઇટ્સ નેસ્ટ. પેજ નંબર 56, ક્વેશ્ચન નંબર 1, પેરેગ્રાફ નંબર 6, ક્વેશ્ચન નંબર 1, વિચ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. આન્સર, ધ ફ્લેમિંગો ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. નંબર 2, ડિસ્ક્રાઇબ ધ ફ્લેમિંગો. આન્સર, ધ ફ્લેમિંગો હેઝ લાઇટ પિંક ફેધર્સ કોમા લોંગ નેક એન્ડ લોંગ લેગ્સ. એમસીક્યુ નંબર 1, ધ ડેસ ઇઝ ધ સ્ટેટ બર્ડ ઓફ ગુજરાત. ડી ફ્લેમિંગો, બ્રેકેટમાં ડી. નંબર 2, ધ ફ્લેમિંગો ઇઝ અ ડેસ. સી વોટર બર્ડ, બ્રેકેટમાં સી. ચાલો અહીં આપણો ક્વેશ્ચન નંબર 1 ફિનિશ થયો. હવે ક્વેશ્ચન નંબર 2, નેમ ધ બર્ડ્સ. નંબર 1, ઇટ કેન સી ઇન ધ ડાર્ક વિથ ઇટ્સ બિગ રાઉન્ડ આઈઝ. આન્સર, આઉલ. નંબર 2, ઇટ પિક્સ ઇન ધ વુડ. આન્સર, વુડ પીકર. નંબર 3, ઇટ કેન હોલ્ડ ફિશ ઇન ઇટ્સ બીક. પેલિકન,
Number 4, it weaves the nest with soft straws and leaves of grass. Answer, weaver bird. Number 5, it is the state bird of Gujarat. Answer, flamingo. Number 6, it is green in color. It has a red beak. Answer, parrot. Number 7, it is black in color. It sings sweetly. Answer, cuckoo. Number 8, it is gray in color. Answer, dove. And question number 3, write true or false. Number 1, birds live in cities. False. Number 2, crows and cuckoos are gray. False. Number 3, a pelican can make a hole in the trunk of a tree. False. Number 4, a weaver bird is a bird of night. False. Number 5, the flamingo is the state bird of Gujarat. True. Number 6, the parrot is red. False. Number 7, the pelican has a large beak. Answer, true. ચલો સ્વાધ્યાય પોથીમાં આપણો પ્રોસ 2 અહીં પૂર્ણ થયો છે. હવે ટેક્સ્ટબુકની અંદર પ્રોસ 2 પેજ નંબર 707 પર ક્વેશ્ચન 1 અને 2 એક્સરસાઇઝમાં આપ્યા છે. આ બંને ક્વેશ્ચનના આન્સર હું તમને ટેક્સ્ટબુકમાં ફિલઅપ કરાવું છું. તમે ટેક્સ્ટબુકમાં લખી દો. જે સ્વાધ્યાય પોથીમાં બ્લેન્ક્સ આપણે લખી છે એ જ રીતના છે. નંબર 1, it can see in the dark with its big round eyes. Answer, owl. Number 2, it picks in the wood and makes the nest. Woodpecker. Number 3, I can hold fish in its beak. Pelican. Number 4, it weaves the nest with soft straw and leaves of the grass. Weaver bird. Number 5, it is the state bird of Gujarat. Flamingo. હવે ક્વેશ્ચન નંબર 2 એમાં ટ્રુ ઓર ફોલ્સ છે એ આપણે જોઈ લઈશું. નંબર 1, ધ બર્ડ્સ લિવ્સ ઇન સિટીઝ. ફોલ્સ. નંબર 2, ક્રોસ એન્ડ કુકુસ આર ગ્રે. ફોલ્સ. નંબર 3, અ પેલિકન કેન મેક અ હોલ ઓન ધ ટ્રંક ઓફ ટ્રી. ફોલ્સ. નંબર 4, અ વેવર બર્ડ ઇઝ અ બર્ડ ઓફ નાઇટ. ફોલ્સ. નંબર 5, ડોન્ટ મેક અ નોઇઝ, ધ બર્ડ્સ મે કમ ટુ યુ. ફોલ્સ. હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પણ યુનિટ 2 એટલે કે પ્રોસ 2 પૂર્ણ કર્યો અને ટેક્સ્ટબુકમાં પણ મેં તમને બંને ક્વેશ્ચન્સ હતા એના આન્સર ફિલઅપ કરાવી લીધા. એટલે તમારે CW માં પ્રોસ 2 એમાં માત્ર આ બે ક્વેશ્ચનના આન્સર જ લખવાના રહેશે. પ્રોસ 2 માટે સ્પેલિંગ લખવાની નથી. અગાઉ આપણે પ્રોઝ 1 એ જ રીતે લખ્યો છે એ જ રીતે તમારે પ્રોઝ 2માં પણ માત્ર એક્સરસાઇઝ જ લખવાની રહેશે. એટલે આજે આપણો પ્રોઝ 2 CW માં અને સ્વાધ્યાય પોથીમાં પૂર્ણ થયો.